રાજકોટમાં રંગીલા લોકમેળાની તૈયારી ચાલી રહી છે ત્યારે એનઆઈડીએમની ટીમે લોકમેળામાં પહોંચીને શું કહ્યું આવો જોઈએ મા ન્યૂઝના માધ્યમથી. સ્ટોરી રિપોર્ટ બાય સંદીપ ચાવડા સાથે કે ચોકસી, રાજકોટ. આ ટીમ એનઆઈડીએમની છે. એનઆઈડીએમની ટીમ ચેકિંગ માટે નથી આવતી. એનઆઈડીએમની ટીમ છે એ ગઈકાલથી આપણા જિલ્લામાં છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ પોઈન્ટ ઓફ વ્યૂથી જે આપણે તાલીમ આપવાની થાય એ તાલીમ માટેની આ ટીમ છે અને માર્ગદર્શન માટે એ લોકો આવેલા છે. ગઈકાલે જે આખો દિવસ સેમિનાર હતો એમાં સ્થળ ઉપર આપણને વિવિધ તાલીમો આપવામાં આવી. હાલ સ્થળ ઉપરની તપાસ જોઈ અને આપણી જે વ્યવસ્થા છે એને એક એક્ઝામ્પલ તરીકે લઈ અને શું અન્ય કોઈ ફેરફાર જણાતા હોય, જેમ કે સ્ટેમ્પેડ થાય તો કઈ રીતની વ્યવસ્થા છે, અન્ય ફાયરની વ્યવસ્થા કઈ રીતે છે, એ બધું જોવા માટે અત્યારે એનઆઈડીએમના પ્રતિનિધિશ્રી અહીંયા સાથે આવેલા છે અને એમણે વ્યવસ્થા જોઈ છે. અને વ્યવસ્થાની આપણી જે કોરિડોર અને એક્ઝિટ માટેની જે વ્યવસ્થા એના છે એનું એમણે નિરીક્ષણ કર્યું છે. સ્ટોલ અને એની અન્ય જે વ્યવસ્થાઓ છે એમનું નિરીક્ષણ કર્યું છે અને આગળ ઉપર હવે એમને અમે મિટિંગ કરશું, ત્યાં કંઈ વિશેષ સૂચનો હશે એ વિષય ટેકનિકલ છે, એ આખો અલગ વિષયથી જોવાશે. એનઆઈડીએમની ટીમ અત્યારે માત્ર ડિઝાસ્ટર મેનેજમેન્ટ પોઈન્ટ ઓફ વ્યૂથી તપાસ કરવા માટે આવેલી છે. થેન્ક યુ.